धरपकड़ ना गुजरात में पड़घा पड़ा है। वडोदरा सूरत जामनगर बाद हवे अमदावाद में पण कांग्रेसे विरोध नोंधाव्यो छे। योगी आदित्यनाथ नो कांग्रेसे उग्र विरोध कर्यो छे। हाथरस जई रह्या हता राहुल गांधी ने प्रियंका गांधी, त्यारे राहुल गांधी ने प्रियंका गांधी ने यूपी पोलीसे धरपकड़ करी छे। दुष्कर्म पीड़िता ना परिवारजन साथे मुलाकात करवा जई रह्या हता। અને એક અતિ દુખની બાબત એ છે કે એ દીકરીના શબને રાતોરાત પોલીસે સળગાવી દીધું, એની તો આજે હિન્દુ ધર્મની અંદર આવો પહેલો કિસ્સો બન્યો છે કે દીકરીના ઘરના કુટુંબના સભ્યો કોઈ પણ નથી। અને આ યોગી આદિત્યની સરકાર આજે 14 તારીખ ઘટના બન્યા પછી આજે 30 તારીખે પહેલી તારીખ થઈ અને ગઈકાલે શું સહાય આપી એ મોદીના ફોનની રાહ જોતી હોય। આ મુખ્યમંત્રી આજે ગુજરાતની નહીં પણ સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની જે મુખ્યમંત્રી છે એ તમામ રિમોટ કંટ્રોલ ચાલતા લાગે છે, કારણ કે મુખ્યમંત્રી છે અને એ પણ ફોનની રાહ જોઈને સહાય માટે બેઠા હોય, આનાથી શરમજનક બાબત કોઈ હોઈ શકે નહીં। આગામી દિવસોમાં કયા પ્રકારની સમગ્ર જે રીતે એક દીકરીની ઉપર દુષ્કર્મ થાય, એની હત્યા થાય અને ભારતીય જનતા પાર્ટી એક હિન્દુસ્તાનની બેટીને ન્યાય અપાવવાના બદલે ગુંડાઓને રક્ષણ આપે, આવું યોગી સરકારનો અને ભારતીય જનતા પાર્ટીનો ચહેરો, જે કદરૂપો ચહેરો, ષડયંત્રનો ચહેરો છે, દેશ સમક્ષ ખુલ્લો પડ્યો। કોંગ્રેસ પક્ષના અમારા નેતા રાહુલજી અને પ્રિયંકાજીએ પીડિત પરિવારને સાંત્વના આપવા માટે ગયા, એક હિન્દુસ્તાનની બેટીને ન્યાય મળેની માટેની લડત માટે અમે ગયા છીએ અને એવા સમયે પોલીસ તંત્રે યોગીજીના ઇશારે જે બેહુદું વર્તન કર્યું છે એ લોકતંત્રમાં કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં। આ આપના માધ્યમથી પૂછવા માંગુ છું યોગી સરકારને, ભારતીય જનતા પાર્ટીને, કે તમે સંવિધાનના નામે ચૂંટાયા છો, શું તમે ઉત્તર પ્રદેશની અંદર અને દેશની અંદર ગુંડાઓને તમે ચૂંટણી જીતવા માટે ઉપયોગ કર્યો, પણ હવે ગુંડાઓ બેકાબુ બન્યા, શું ગુંડાઓને રક્ષણ આપીને તમે એક હિન્દુસ્તાનની બેટીને ન્યાય નથી અપાવવા માંગતા? આ લડાઈ છે એ હિન્દુસ્તાનની બેટીની ન્યાય માટેની છે અને કોંગ્રેસ પક્ષ આ લડાઈ સંસદથી લઈને સડક સુધી લડશે, પણ કમનસીબે સંવિધાનના નામે ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટી ગુંડાઓનો ચૂંટણીમાં પણ ઉપયોગ કરે અને ત્યારબાદ સત્તામાં પછી ગુંડાઓને રક્ષણ પણ આપે, એ ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય કે સમગ્ર હિન્દુસ્તાનમાં હોય। આ ઘટના દેશ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે, ઘટના દેશ સમક્ષ ખુલ્લી પડી છે, સંસદથી લઈને સડક સુધી તમામ જે પ્રકારના જે કાર્યક્રમો છે તે આપવામાં આવશે અને તે અંતર્ગત હાલ તો કહી શકાય કેન્ડલ માર્ચ સાથે તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, એનએસએના કાર્યકર્તાઓ છે, તેમના દ્વારા કેન્ડલ માર્ચ યોજી અને ન્યાય મળે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કાર્તિક આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ। કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વડોદરા, સુરત અને જામનગર બાદ અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે। મીણબત્તીની સાથે જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેને લઈને